રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનોની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગ ઝડપાઈ. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસના સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર ચાર રસ્તા પાસેથી 36 વર્ષીય આરોપી શૈલેશંકરલાલ પરમાર અને 46 વર્ષીય અનિલ ઉર્ફ બાપિયા પ્રહલાદ સેંદાળેને ઝડપી પાડ્યા હતા. આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે 2 ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે. જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહકીકત કરતા 2 માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નામનું જણાવેલ, તેમની અંગઝડપીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા. જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ, જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં ખુલ્લે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા સજાવા તેવી થવા જાય છે. જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR એમ કુલે 8 ગુના ડિટેક્ટ થયેલા, જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખટોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે. જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં સંધાર છે. પરેશ મારુ, જનસાક્ષી ન્યૂઝ, સુરત.